आना रिजल्ट पांच राज्यों में कांग्रेस सरकार बनवा बदे तमे जोई लेजो समाचार में आवशे धीरे धीरे तो एक्जिट पोल कांग्रेस सरकार कमलनाथ सरकार बनशे छत्तीसगढ़ कांग्रेस बनशे आवा आपड़ा आपड़ी सरकार बनवानी छे आपड़े कोई भाजपा थी डरवानी जरूर नहीं दरेक विधानसभा में कई भाजपा मत वधी नहीं गया खाली आपड़ा मत तूट्या छे अने एमने पण बधाने ख्याल आवी गयो कि भाई कांग्रेस पार्टी आम आदमी आम मानस नी साथे छे गरीब मानस साथे छे तमाम समाजों नी साथे छे એટલે આવનાર દિવસોમાં આપણે આ ભાજપની સામે લડવાનું છે સરકાર કેન્દ્રમાં આપણી હશે તો આપણે ગામડાના આદિવાસી વ્યક્તિને નેતા વિપક્ષ કે રેલવે મંત્રી બનાવે તો આપણે એ ટ્રેન દોડતી થઈ ડબોઈ જાવ તો ફેક્ટરી જોવા મળશે રેલવેની એ કોંગ્રેસનો વિકાસ આમને હું બનાવ્યા ચેકડેમ ધોવાઈ જાય ડુપ્લિકેટ કચેરીઓ કમલમની ઓફિસનો ખર્ચો તમે દેખજો એક એક કમલમની ઓફિસનો ખર્ચો દેખજો એની કોઈ કઈથી આવે ખબર નહીં હોય અને કોન્ટ્રાક્ટરની સરકાર આ ટીઆરપી જવાનો 7000 ટીઆરપી જવાનો બિચારાને 7000 યુવા છોકરાઓને છોકરોને ઘેર બેહવાનો વારો આવતો હતો એમને કોરામાં સહી લઈ લે પગાર 10600 કાયદા પ્રમાણે એમને મળવો જોઈએ પૂરો પગાર જ નહીં મળતો તમે જિલ્લા પંચાયતમાં જાઓ એ બેસેલા તમામ ભાઈઓને કહું છું તમારા દીકરા દીકરાને કહો કે તમારી પાસે પરમાનન્ટ નોકરી ક્યાં મળી છે એમને પૂરો પગાર નહીં મળતો દવાખાના બિચારી નર્સો એમને પૂરો પગાર નહીં મળતો કોરોનામાં જે લોકોએ કામ કર્યું દલિત સમાજના માણસો એમને દવાખાનાનો પગાર નહીં મળતો આવું તમામ જગ્યાએ ચાલી રહ્યું છે આપણે સૌએ બરાબર તાકાતથી આમ દિવાલ તોડીને દિવાલ પાડી નાખવાની છે ભાજપની સરકારને એ તાકાત લગાવીને તમારે લોકો લડવું પડશે ખાલી ખાલી બેસી રહેવાથી કંઈ નહીં થાય આપણે લોકોએ તાકાત લડાઈને હિંમતે લડવું પડશે તમે વિચાર કરો આ સરકારમાં ચૂંટણી અધિકારીને ગાયબ કરી દેવામાં આવે ચૂંટણીના પરિણામો અહીં પેલો મારો મિત્ર વિમલ બેઠો છે એને એના પરિણામની અંદર જીતેલો એને હારો જાહેર કરી દીધો અહીં નેતા વિપક્ષ બેઠો આપણો દીકરો એને નેતા વિપક્ષને એના બોડેલીમાં એના બિલો અટકાવવાના એના કામો નહીં કરવાના એટલે આપણે સૌના માટે બહુ મોટી લડાઈ લડવી પડશે આપણે તાકાતથી લડવું પડશે નવા વર્ષમાં આપ સૌને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણે પોતા માટે નહીં સૌના માટે લડવું પડશે અને આવનાર દિવસોમાં આપણે ગામડે ગામડે ફરવું પડશે યુવાન છોકરાઓને છોકરોને આપણામાં લાવવું પડશે ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા પડશે આપ સૌ મને બોલવાનો મોકો આપ્યો દીકરા તરીકે યુવાન તરીકે હું આપ સૌને આભાર માનું છું